ભાઈ બહેનનું પવિત્ર પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન પોતાના ભાઈ વીરાને રક્ષા કવચ બાંધે છે. ત્યારે હાલ આધુનિક યુગમાં અનેક રાખડીઓ ઘરે મંગાવી પસંદ કરવામાં આવે છે. ઉપરાંત ભાઈ ભાભીને વિડીયો કોલ કરી તેમના માટે રાખડીઓ પસંદ કરવામાં આવતી હોય છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન. આ દિવસે દરેક બહેન પોતાના વીરાને રક્ષાસૂત્ર બાંધે છે. એક સમય માત્ર સુતળના તાંતણામાંથી બનાવવામાં આવેલી રાખડીઓમાં આજે અનેક વેરાયટી સભર રાખડીઓ બજારમાં ઉપલબ્ધ બની છે. તો રાખડીઓમાં પણ હવે બાળકો માટે અલગ અલગ કાર્ટૂનવાળી રાખડી, દિયર ભાભીની રાખડીની માંગ પણ બજારમાં ઉધી છે, જેમાં તમામ રાખડીઓની પસંદ હવે ડિજીટલ ઇન્ડિયાની થીમ પર વીડિયો કોલિંગ દ્વારા બહેનો પસંદગી કરી રહી છે. સોશિયલ મીડિયા ઇફેક્ટ ભાઈ ભાભીનો વીડિયો કોલ કરી પસંદ કરાય છે અને રાખડીની ખરીદી કરતી બહેનો ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વ આડે ગણતરીના દિવસો વાગી રહ્યા છે. ત્યારે વાપીના મુખ્ય રાખડી બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. હાલ તમામ રાખડીઓના સ્ટોલ પર બહેનો પોતાના ભાઈ અને ભાભી માટે તેમજ બાળકો માટે રાખડીઓ ખરીદવા ઉમટી પડી છે, જેમાં આ વખતે મહિલાઓને હવે મોબાઈલ ફોનથી વીડિયો કોલિંગ કરી પોતાની અને પરિવારની પસંદગી મુજબની રાખડીઓ ખરીદી રહી છે. રાખડીની વેરાયટી અને ભાવ અંગે ફાલ્ગુની શાહે જણાવ્યું હતું કે બજારમાં ખૂબ જ સારી વેરાયટી સિઝનેબલ ભાવે મળી રહી છે. દર વર્ષે રાખડી અચૂક ખરીદીએ છીએ, પણ મોટાભાગે સિમ્પલ રાખડીની પસંદ વધુ કરવામાં આવે છે. તો વીડિયો કોલિંગથી પરિવારની અને પોતાની પસંદગી મુજબની રાખડી ખરીદનાર એકતા શાહે જણાવ્યું હતું કે બજારમાં સિમ્પલ રાખડીનો વધુ ક્રેઝ છે. પોતે રાખડી ખરીદવામાં મૂંઝવણ અનુભવતી હતી, તેથી વીડિયો કોલિંગ કરી પરિવારની ચોઇસ મુજબની રાખડી પસંદ કરી છેવા વાપીમાં મોટાભાગે રાખડી વિક્રેતાઓ પોતે જાતે જ રક્ષાબંધન પર્વમાં 4-5 મહિના પહેલાથી રાખડીઓ બનાવવાની શરૂઆત કરી છે. તેવી જ રીતે ગુજરાતના ભાવનગર, રાજકોટ, બરોડા અને મુંબઈની રાખડીઓ મંગાવવામાં આવે છે. તે રાખડીઓની ડિમાન્ડ પણ બજારમાં ખૂબ વર્તાઈ રહી છે. રક્ષાબંધન પર્વ દરમિયાન વાપીમાં એક અંદાજ મુજબ 2.5 કરોડ રૂપિયાની રાખડી વેચાતી હોવાનું વાપીના વેપારીઓએ જણાવ્યું હતું. એકતાબેન, તમે રાખડી લેવા આવ્યા છો, ખાસ કરીને કઈ કઈ વેરાયટી તમને પસંદ પડી છે, કેવી વેરાયટી છે અને શું ભાવ છે? અચ્છા, આ વખતે જે રાખડીની જે ચોઇસ છે એમાં થોડો ફેરફાર થયો છે, હવે વિડીયો કોલિંગ થઈ જાય છે. અચ્છા, કેવો રિસ્પોન્સ મળે છે? અમે થોડો ટાઈમ વધારે જાય છે એવું કરું કે પછી તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય છે? ફાલ્ગુની જનક શાહ છે અને હું અહીંયા વાપીની જ રહેવાસી છું. દર વર્ષે અમે રાખડી લેવા નીકળીએ છીએ, ઘણી જગ્યાએ ફરીએ છીએ વાપીમાં, અને અમે કાયમ અહીંયાથી જ રાખડી લઈએ. તમને અહીંયા જેવી જો એવી વેરાયટી મળી રહી છે, અને અહીંયા ઘણા લોકોને સિમ્પલ રાખડી ગમતી હોય છે, કોઈને ડાયમંડવાળી ગમે છે, કોઈને ઓમ લખેલો હોય, કોઈને ચાંદી પર, જેવી જો એવી વેરાયટીઝમાં બધી રાખડીઓ બહુ સરસ આ વખતે આવી છે. અચ્છા, ભાવની વાત કરીએ તો ભાવમાં બી રિઝનેબલ રીતે સારી એવી રાખડી મળી. સુરેશભાઈ, સર, સુરેશભાઈ, કેવું બજાર છે આ વખતે રાખડીની? શું ભાવ છે અને જે માલ આપણે લાવીએ છીએ એ ક્યાંથી લાવીએ છીએ? આ વખતનો ભાવ ગયા સાલ જેવો જ છે, કારણ કે એમાં જીએસટી લાગતો નથી. આ વખતે રાજકોટથી, ભાવનગરથી, બરોડાથી, સુરતથી અને મુંબઈથી માલ લાવવામાં આવ્યો છે. વેરાયટીમાં ચંદનની, ડાયમંડની, રુદ્રાક્ષવાળી અને એડીના પીસ આવ્યા છે. ગરાકીની વાત કરીએ તો ઓવરઓલ ગરાકી અત્યારે કેવી નીકળી છે? અત્યારે 7 તારીખ પછી ગરાકી સારામાં સારી નીકળી છે.